વડોદરામાં છેલ્લી 3 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં શહેરમાં વરસાદે વિરામ લીધો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હવે વરસાદ બંધ થયા બાદ પણ હજુ સુધી રસ્તા પર પાણી ઓસરી નથી રહ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ આવતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની વાસ્તવિકતા સામે આવી છે. આ તરફ વડોદરા શહેરના જે દ્રશ્યો વહેલી સવારથી જ અમે આપને બતાવી રહ્યા છીએ. સવારે 6 વાગ્યાથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. 3 કલાક વરસાદ વરસ્યા બાદ આખરે હવે વરસાદ બંધ થયો છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, તે પાણી હજુ ઓસરી નથી રહ્યા અને જેના કારણે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે વાહન વ્યવહારને ખૂબ જ અસર પડી રહી છે. પહેલા જ વરસાદમાં ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીના દાવા જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા હોય છે તેની પોલ ખુલી છે. ગાજરાવાડી ઈદગાહ મેદાન પાસે પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર છે. વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો વરસાદી પાણી ભરાતા મેદાન પણ હવે સ્વિમિંગ પુલ જેવા બન્યા છે. વધુ વિગત આપશે સંવાદદાતા માનુ ચાવડા, વડોદરાથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ, વડોદરામાં 3 કલાક વહેલી સવારે વરસાદ વરસ્યો, હાલ વરસાદ વિરામ લીધો છે, પરંતુ જ્યારે વરસાદ શરૂ હતો ત્યારથી જ અમુક વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા, જે દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ શું પરિસ્થિતિ છે વડોદરા શહેરમાં? મનીષા, 3 કલાકમાં વડોદરામાં જે વરસાદ વરસ્યો છે, લગભગ 2.5 ઇંચ ઉપરનો વરસાદ વરસ્યો છે અને એના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. ગાજરાવાડીનું જે ઈદગાહ મેદાન છે એની પાછળનો આ વિસ્તાર છે. અહીંયા રહેતા લોકો છે એ પાણીમાં વહેલી સવારથી પાણીમાં છે. આવી રીતે તમામ ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે. આપણે જે લોકોએ વ્યવસ્થા કરી છે અથવા તો ઘરમાં પાણી ના આવે, કારણ કે વહેલી સવારથી આ લોકો આવી રીતે જ પાણીની ચિંતામાં ઊભા છે. અહીંયા ખાસ કરીને આ પરિવાર છે એ બહાર આવી રીતે ઊભું છે, પાણી ઉલેચી રહ્યા છે, પાણી બહાર કાઢી અને સવારથી જ પ્રયત્ન કરી રહ્યા છે કે ઘરમાં પાણી ન જાય. સાહેબ, શું સ્થિતિ છે સવારથી આજે વરસાદ ચાલી રહ્યો? હવે સાહેબ, સવારથી જ પાણી પડ્યું રહ્યું છે, અંદર પાણી બહુ ભરાઈ રહેલું છે. આ બધું ખાવાનું બધું બગડી ગયું, બધું પાણી અંદર બધું તણાઈ ગયું બધું. એના હિસાબે શું કરવાનું સાહેબ? આ બધું ખાવાનું તણાઈ ગયું. બેન, કેવી રીતે સવારથી પાણી આવી રીતે આવી ગયું છે? સવારથી બીજા પણ ઘરો છે, હું પ્રયત્ન કરું છું ત્યાં જવાનો, કારણ કે ઘૂંટણ સમાણા ઘૂંટણ ઉપર પાણી છે. લોકો અત્યારે બહાર ઉભા છે, આવી રીતે ઘરમાંથી પાણી ઉલેચવું છે, પણ ઘર કરતા વધારે હાઈટમાં પાણી આવી ગયું છે, એટલે અહીં પ્રયત્ન પણ નથી થાય એવો કે ઘરમાંથી પાણી બહાર કાઢી શકાય. નાના બાળકો છે એમની સાથે, અહીંયા પરિવારના લોકો છે એ અત્યારે આવી રીતે અહીંયા સમય પસાર કરી રહ્યા છે. સાહેબ, શું કહો છો? આખું ઈદગાહ મેદાન ભરી ગયું છે, લોકોના ઝૂંપડામાં પણ ઘરોમાં પણ પાણી આવી ગયું. સાહેબ, 15 વર્ષથી આ પ્રોબ્લેમ છે, કોઈને કશું કહેવા જેવું નથી. બધા જ આવે છે, ખાલી વોટ લેવા આવે છે સાહેબ. અહીંયા આ તમે પોઝિશન જોઈ શકો છો કે શું પ્રોબ્લેમ છે, પણ કોઈને કહી નહીં શકતા. વારંવાર કહી છે, વરસાદી ગટરનો કોઈ સાફ સફાઈ થતું નહીં, કઈ નિકાલ નહીં થતો સાહેબ. નિકાલ નથી થતો કોઈ. આપ આ દ્રશ્યો ફરીવાર હું બતાવું કે મનીષા, જે રીતે મકાનોમાં પાણી છે, જે આખા વિસ્તારની અંદર પાણી ભરાયું છે, એના કારણે લોકો છે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને ઘર સુધી પાણી છે અને પાણીમાં લોકો છે આવી રીતે રાત ગુજારવા માટે પેલું કરી રહ્યા છે. આખા આખી રાતથી, એટલે વહેલી સવારથી જ્યારથી વરસાદ ચાલુ થયો છે, માજી શું સ્થિતિ છે, કેવી રીતનું પાણી અંદર ઘરમાં? પાણી આવી ગયું છે અમારા ઘરમાં, અડધો ગેસ નો બોટલ ડૂબી ગયેલો, હમણાં પાણી થોડુંક જ હમણાં પહેલા ઉતર્યું છે. આ ઘરમાં આમ જુઓ, આમ આમ જ આની અંદર એ કરે તો અમે કેટલા કંટાળી ગયા, પરેશાન થઈ ગયા. ખાવા પીવાનું બી કહી, આ જો બ્રેડ લઈને આયા છે, હમણાં દૂધની પોટલી લઈ આયા છે. આ પાણી ભરાય છે ને, મચ્છર થાય છે, અમુક ટાઈમ ભરાય બધું, એ બધું થાય છે. મનીષા, આખું ઘર છે એની અંદર પાણીમાં છે, તમામ ઘર વખરી છે પાણીમાં છે. આજે ઈદગાહ મેદાનની પાછળનો ભાગ છે અને એની અંદર જે રીતે વરસાદ પડ્યો છે, મકાનોમાં તમામ મકાનો છે એની અંદર પાણી ભરાઈ ગયું છે. અલગ ઘૂંટણ ઉપરના પાણી છે, વહેલી સવારથી જે રીતે વરસાદ ચાલી રહ્યો છે અને બે કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને એની અંદર અત્યારે વડોદરાની હાલત છે. પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ
આપ જોઈ રહ્યા છો ઈદગાહ મેદાન વિસ્તારનું આ જે સ્થિતિ છે, જે પાણી ભરાયું છે, લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. વહેલી સવારથી જે વરસાદ પડ્યો છે એના કારણે લોકોના મકાનની અંદર પાણી આવી ગયા છે અને લોકો છેલ્લા 3-4 કલાકથી આવી રીતે મુશ્કેલી અનુભવી રહ્યા છે. મનીષા જી બિલકુલ માનું, આભાર આપનું સમગ્ર વિગત આપવા માટે.